હેલો, આઈ એમ સપના ભટ્ટ. વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે વાત કરીશું ડેનિમ જેકેટની. તો ડેનિમ જેકેટ બહુ બધી સ્ટાઇલના મળતા હોય છે. ડેનિમ જેકેટ કેવા હોવા જોઈએ અને મારી પાસે કેવું કલેક્શન છે આપણે એની વાત કરીશું. ડેનિમ જેકેટ તો તમે કોઈ પણ તમારા આઉટફિટ સાથે લેયર કરી શકો છો. આજકાલ તો બહુ જ ટ્રેન્ડમાં છે. ઘણા બધા લોકો ઘણી બધી ડ્રેસીસ સાથે, શોર્ટ્સ સાથે, ડેનિમ સાથે, ઇવન આજકાલ કુર્તીમાં પણ બધા સ્ટાઇલ કરતા હોય છે ડેનિમ જેકેટ. અને ડેનિમ જેકેટ એક્ઝેક્ટલી કેવા હોય છે એની માટે પણ આજે આપણે વાત કરીશું. જો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. આ જે મેં જેકેટ પહેર્યું છે એ છે વિન્ટેજ જેકેટ. તો વિન્ટેજ જેકેટ જે છે એ બહુ પહેલાના 60-70ની સ્ટાઇલના જેકેટ હોય છે. અને આ જેકેટ સ્ટ્રેચેબલ નથી તો લુક વાઇઝ એકદમ બોક્સી લુક લાગે છે અને ખુલ્લું ઓપન લુક લાગે છે, એનું ફિટિંગ નથી લાગતું. તો એમાં મારી પાસે આ બીજો કલર છે જે બોયફ્રેન્ડ જેકેટ છે. બોયફ્રેન્ડ જેકેટ લૂઝ ફિટિંગમાં આવે છે તો આવા લાગે છે. આ જેકેટ છે હુડેડ છે તો એમાં પાછળ આવી રીતે કેપ આપેલી હોય છે જેને હુડી જેકેટ કહેવાય. તો એક આ સ્ટાઇલનું છે મારી પાસે. એક આ મારી પાસે જેકેટ છે જે બ્લેક કલરનું છે અને સ્લિમ ફિટ જેકેટ છે જે સ્ટ્રેચેબલ છે. આ જેકેટ છે મારી પાસે જે કાર્બન બ્લેક કલરનું છે અને સ્ટ્રેચેબલ નથી અને ક્રોપ જેકેટ છે. તો એ ઓલવેઝ વેસ્ટ લાઇનથી 2 ઇંચ ઊંચું હોય અને મેં એને થોડું પાછળથી લુક માટે પાછળ ઇલાસ્ટિક લગાવી દીધું છે અને એને ગેધરિંગ કરેલું છે. તો લુક વાઇઝ આ રીતે લાગે છે. એક આ મારી પાસે જેકેટ છે જે પિંક કલરનું છે, સ્લિમ ફિટ છે અને સ્ટ્રેચેબલ છે. જો ડેનિમ જેકેટ તમે પરચેસ કરવા જઈ રહ્યા હોય તો હું પ્રિફર કરું છું કે સ્લિમ ફિટ લેવું જોઈએ. સ્લિમ ફિટ ડેનિમ જેકેટ તમારા દરેક આઉટફિટ પર બહુ જ સરસ રીતે સૂટ થશે. તો તમને એ પહેરવાની પણ વધારે મજા આવશે, ખાસ કરીને ઇન્ડિયન આઉટફિટ્સ પર. એક આ કલર છે મારી પાસે જે છે રસ્ટ કલર અને મારી મીડિયમ સાઇઝ છે જેકેટમાં. તો આ જે જેકેટ છે લાર્જ સાઇઝ છે તો એ લુક વાઇઝ આવું લાગે છે. યુ કેન સી પિંક કલર અને રસ્ટ કલરમાં આટલો ડિફરન્સ છે તો એકબીજાથી ઘણા બધા ડિફર લાગે છે. એક આ મારી પાસે જેકેટ છે જેનો કલર છે મીડિયમ વોશ અને સ્લિમ ફિટ પણ છે અને સ્ટ્રેચેબલ પણ છે. સ્લિમ ફિટ જેકેટ એટલે હું પ્રિફર કરું છું કે કોઈ પણ આઉટફિટ સાથે ફેમિનિન શેપ હોય છે તો લુક વાઇઝ બહુ જ સરસ લાગે છે. એક આ મારી પાસે જેકેટ છે જેનો કલર છે મીડિયમ લાઇટ વોશ, સ્ટ્રેચેબલ છે અને સ્લિમ ફિટ છે. જો ફર્સ્ટ ટાઈમ તમે જેકેટ લેવાના હોય કે લેવા જઈ રહ્યા હોય તો ઓલવેઝ આ બે કલરમાંથી જ કોઈ એક કલર લો જે તમને કોઈ પણ તમારા આઉટફિટ પર એ મેચ થઈ જશે અને લુક વાઇઝ પણ બહુ સરસ લાગે છે મીડિયમ વોશ કલર અને મીડિયમ લાઇટ વોશ કલર. આ બંને ડેનિમ જેકેટમાંથી કોઈ પણ એક ડેનિમ જેકેટ તમારા દરેક ક્લોથ્સ જે આઉટફિટ હોય છે એની પર મેચ થઈ જ જશે. તમે આ બંનેમાંથી કોઈ પણ એક લઈ શકો છો. એક આ મારી પાસે જેકેટ છે બેજ કલરનું છે, સ્લિમ ફિટ નથી બટ સ્ટ્રેચેબલ છે અને ક્રોપ જેકેટ છે. તો
આ લગભગ વેસ્ટ લાઇનથી એક કે બે ઇંચ જેટલું ઊંચું આવે અને એ લુકવાઇઝ આ રીતે છે. તો ક્રોપમાં પણ ઘણી બધી સ્ટાઇલના જેકેટ મળતા હોય છે. This is one of my favorite jacket. તો આ પ્રિન્ટેડ પણ છે, સ્ટ્રેચેબલ પણ છે, સ્લિમ ફિટ પણ છે અને ક્રોપ પણ છે. તો લુકવાઇઝ આવું લાગે છે. પણ જ્યારે તમે પ્રિન્ટેડ જેકેટ લેતા હોય તો એ પર્ટિક્યુલર આઉટફિટ પર જ સારા લાગતા હોય છે, બધા પર સારા નથી લાગતા હોતા. તો એ તમારે ધ્યાનમાં રાખીને જ લેવાનું. એક આ મારી પાસે ડેનિમ જેકેટ છે જે કોટ સ્ટાઇલનું છે. તો એનો લુક આવો લાગે છે. જેકેટ સ્ટ્રેચેબલ પણ છે અને આવા જેકેટની લેન્થ જે હોય છે એ રેગ્યુલર લેન્થ નથી હોતી, થોડીક લોંગ હોય છે. એક આ મારી પાસે ડેનિમ જેકેટ છે જે લાઇટ વોશ ડેનિમ જેકેટ છે. મારું ફેવરિટમાં ફેવરિટ જેકેટ છે. હું વ્હાઇટ કલરનું પસંદ નથી કરતી પહેરવાનું, તો એની જગ્યાએ મને આ કલર વધારે ગમે છે. તો લુકવાઇઝ આવો લાગે છે. સ્લિમ ફિટ પણ છે, સ્ટ્રેચેબલ પણ છે અને એની લેન્થ રેગ્યુલર છે. એક આ જેકેટ છે મારી પાસે જે ડેનિમ જેકેટ જ છે બટ પ્રિન્ટેડ છે, સ્ટ્રેચેબલ છે અને લુકવાઇઝ શર્ટ જેવું લાગે છે. તો આ અમુક આઉટફિટ પર બહુ સરસ લાગે છે, જ્યારે અમુક આઉટફિટ પર આ સૂટ નથી થતું હતું. સ્લિમ ફિટ જેકેટ છે. ઇટ્સ અ ગ્રેટ સોફ્ટ મટીરિયલ. જેકેટની આગળના સ્નેપ બટનની સ્ટાઇલ પણ એકદમ ડિફરન્ટ છે. મીડિયમ વોશમાં મારી પાસે 3 શેડ છે. તો એ આ રીતે છે. ક્રેડિટ ગોઝ ટુ માય હસબન્ડ, બધા એમણે જ બાય કર્યા છે મારી માટે ડિફરન્ટ ડિફરન્ટ સ્ટાઇલના ડેનિમ જેકેટ્સ. અને કોઈ પર્ટિક્યુલર કંપનીના તો નથી જ, કોઈ પર્ટિક્યુલર બ્રાન્ડના નથી, બટ મને ટાઈમ એન્ડ ટ્રૂના વધારે પસંદ આવે છે. તો હું એના મારી પાસે વધારે છે. બાકી સોશિયલ સ્ટાન્ડર્ડ છે કે બીજી કોઈ પણ બ્રાન્ડ છે એના પણ છે, પણ વધારે સારા મને ગમે છે ટાઈમ એન્ડ ટ્રૂના, જેનું મટીરિયલ અને ફિટિંગ બહુ જ સુપર્બ આવે છે અને બજેટ ફ્રેન્ડલી પણ છે.